નમસ્કાર, જીએસટીવીમાં આપની સાથે હું છું આરતી. લીંબડી કુડા નેશનલ હાઈવે પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. તો વઢવાણ નજીક નેશનલ હાઈવે પર ભૂવો પડ્યો હતો. નેશનલ હાઈવે પર ઘણા સ્થળો પર માર્ગો પર બિસ્માર સ્થિતિ જોવા મળી રહી છે. ભૂવો પડતા છતાં કોઈ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોએ ભૂવા પડ્યાની જગ્યાને કોર્ડન કરી હતી. તો નેશનલ હાઈવે પર ખાડા બાદ હવે ભૂવા પડ્યા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા મોટો અકસ્માતનો ભય સર્જાયો છે. એસટી બસો અને શાળાએ જતા બાળકો ભરેલા વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા હાઈવેનું રિપેરિંગ અને સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો રસ્તા વચ્ચે જ મસમોટો ભૂવો પડ્યો છે. લીંબડી કુડા નેશનલ હાઈવે પર અનેક ભૂવા જોવા મળી રહ્યા છે. આ સાથે જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વઢવાણ નજીક નેશનલ હાઈવે ઉપર ભૂવા પડ્યા હતા. આ દરમિયાન રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ભૂવા પડ્યા છતાં કોઈ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોએ જગ્યા કોર્ડન કરી છે. તો આજ મુદ્દે અમારે સાથે અમારા સહયોગી સુરેન્દ્રનગરથી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ કે રસ્તાની વચ્ચોવચ ભૂવા પડ્યા છે, સ્થાનિક લોકો દ્વારા રસ્તાને કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે. ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે વરસાદ આવ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગરના મુખ્ય શહેરી વિસ્તારના માર્ગો તો ધોવાઈ ગયા છે, પરંતુ હવે નેશનલ હાઈવે ની પણ હાલત અત્યંત જર્જરિત અને ગંભીર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના વઢવાણ પાસે કુડા લીંબડી, જે કુડાથી લઈ અને લીંબડી સુધીનો 51 નંબરનો નેશનલ હાઈવે છે, તેની ઉપર ભૂવા પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાઈ જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા કોઈ કોર્ડન અને કોઈ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં ન આવતા ત્યાંના આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા હાલ જ્યાં ભૂવાઓ પડ્યા છે ત્યાં પથ્થરો નાખવામાં આવ્યા છે અને જગ્યા તે કોર્ડન કરી લેવામાં આવી છે, કારણ કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક લોકો આગળ આવ્યા છે, પરંતુ આ અધિકારીઓ છે તે પોતાની ઓફિસ ન છોડતા હોવાના દ્રશ્યો હાલ સર્જાઈ જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે અવિરત વરસાદ પડ્યો છે, જેને લઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર તો ખાડા અને ગાબડાઓ પડી ગયા છે, પરંતુ હવે જે નેશનલ હાઈવે છે તેની ઉપરથી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવાનો ટેક્સ ચૂકવે છે, ટોલ નાકા ઉપર પૈસા ભરે છે, છતાં પણ તેમને સુવિધાના નામે જાણે મીંડું મળતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ વઢવાણ નજીક આ ભૂવો પડવાના કારણે છે તે સર્જા જવા પામ્યા છે. બીજી તરફ જે આ વઢવાણ હાઈવે આવ્યો છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં મોટા ભાગની સ્કૂલ વેનની રિક્ષાઓ હોય છે, એસટી બસ હોય છે, સિટી બસો હોય છે, સીએનજી રિક્ષા હોય છે, પેસેન્જર રિક્ષા હોય છે, ત્યારે આ ભૂવામાંથી આવી રિક્ષાઓ પસાર થાય અથવા તો જે સ્કૂલ વેનો પસાર થાય ત્યારે પલટી ખાવાનો પણ ભય રહેતો હોય છે. ત્યારે હવે આ મુદ્દે તાત્કાલિકપણે તંત્ર જાગી અને આજે મુખ્ય નેશનલ હાઈવે નંબર 51 છે, જે લીંબડીથી કુડાને જોડતો હાઈવે છે, તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરે, કારણ કે દર 100 મીટરે 5 થી 7 ફૂટના ખાડાઓ પણ પડી ગયા છે અને આજે વઢવાણ નજીક ભૂવો પડવાની ઘટના પણ સામે આવી છે. હવે અધિકારીઓ ઓફિસમાંથી ખરેખર બહાર નીકળી અને જે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 61 કરોડની ગ્રાન્ટ છે તે ખરા અર્થમાં વાપરી અને જે હાઈવેનું સમારકામ છે તે તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકો અને લોકોની માંગ હાલ ઉઠવા પામી છે. જી જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો